बगड़ेला सुधरी गया बगड़ेला सुधरी गया फरी बगड़वा दशो नहीं फरी बगड़वा तो तने दशो जरूर बार ने करशो नहीं सोडा पीजो शरबत पीजो कोई दारू पीशो नहीं सोडा पीजो शरबत पीजो कोई दारू पीशो नहीं दारू पीवो तुम्हारा बहन बापा तमे भले पीवो हमना कछो वाधो नहीं दारू पीवो तो तमे भले पीवो मने कछो वाधो नहीं पण गोमनी भागुर मो कोई नी लातो खाशो नहीं અને તમારા ઘરમાં આવીને કદી કદી આ કરશો જીભથી જીભમાં પડેલા ઘા વગર દુઆએ હૃદય જાય છે એ જીભમાં પડેલા ઘા વગર દવા એ હૃદય જાય છે પણ જીભથી બોલેલા શબ્દો ના ઘા એ ભલા પેટીઓ પૂરી થઈ જાય છે શબ્દો બનાવતો બનાવતો દિવસો મહિના વર્ષો વીતી જાય છે અને સંબંધો જો તોડવા હોય તો ઘડીકમાં તૂટી જાય છે ઘડીકમાં આ ભાઈ બહુ સરસ ગયું ઓગળે હું જાતે ચિહરમાન ભુવાજી હો ભુવાજી નું મારા ઈ કહેવાય પછી એક સદગુરુ મહારાજ નું ભજન ગૌ પણ આ બહેન કહું કેવી રીતે ગવાય હા અલ્યા ભુવાએ તો ભૂત ઘાલ્યું રે વે મીના ઘરમાં અલ્યા ભુવાએ તો ભૂત ઘાલ્યું રે
समय यो आयो बेड लीटी बोले दुनिया फफड़ी गई बधी दुनिया घबराई गई ए दुनिया फफड़ी गई बधी दुनिया घबराई गई भारत देश में कोरोना आयो न दुनिया फफड़ी गई ડોગર ખોડી ખોડણીએ ખાધો સોંભેલા કેરો માર એ ડોગર ખોડી ખોડણીએ ખાધો સોંભેલા કેરો માર હું ગવ છું નું ખવ છું મને ખબર નહીં તું ચોહુદી રહે છો કોણ છો ખો એ હાતા સદગુરુ અમારો રખાય એ હાતા સાધુ અમારો રખાય હરિનો રસ પીવે બીજાને પાય હરિનો રસ પીવે બીજાને Thank you.
ડબરી ઘોડો માર્ગે દોડ્યો જાય માર્ગે દોડ્યો જાય તારે ન જોઉં તારા રામો પીર દેખા માર્ગે દોડ્યો જાય તારી ન જોઉં તારા રમો પીર દેખા
મહારે ધર્મે માશુ ઉભજે રે એવી જડમાં રહેતી એક જોગણી રે એવા જડમાં રહેતી એક જોગણી રે અને સાધ દારૂ પીવાનું કીધું ને એને શાક હમું થયું હતું ના ભાવ
આ કાયાની કોઈ કિંમત નહીં, કિંમત છે અંદર રહેવા વાળાની. એ કાયાની કોઈ કિંમત નથી, કિંમત છે અંદર રહેવા વાળાની. અલ્યા કોથરાની કોઈ કિંમત નહીં, કોથરામાં રહેવા વાળાની. લ્યો ખબર પડે છે, તેલનો ડબ્બો આપણે તાલ લેવા જઈએ તો મેલભાઈ હાડી 1800 રૂપિયા લે, અને એ ડબ્બો ખાલી થઈ જાય તા 1800 રૂપિયા નો થાય. એટલે તેલ નહીં મય, એટલે એટલે આપણામાં જો પેલો ના હોય ને તો આને કોઈ કિંમત નહીં બાપુ. જ્યારે કોથરામાં ગોર હોય કે ખોર હોય તારે ની 1300 રૂપિયા કિંમત થાય, ને કે 13 રૂપિયા થઈ જાય. આ તો ખોટું. એટલે કાયાની અંદર જે બેઠો છે ને એની ઓળખવાની જરૂર છે. કિંમત એની એવો નહીં હોય ને, કે તને મેં કીધું એટલા પૈસા ની આય તે મારી તારી તમારે બધો નહીં એમ હું આવી જાઉં. પણ આપણે આ વહુજી નું કીધું કે વહુજી એ જાલી પિયરિયાની વાટ થેલીમાં લુગડો ભર્યો રે, લેવ લુગડો વહુજી થેલી ચાર ભરકો, થેલીમાં વહુજી લુગડો ચાર ભર. કારણ કે અત્યારે ડાયરેક્ટ બધો ની ભરતી હાહુમાં થઈ રહી, કોઈ કોઈની છોડી નહીં, ડાયરેક્ટ પટ્ટો આઈ મળી ગયો ને હાહુ નો જ પટ્ટો, કોઈને છોડી કોઈની, કોઈની દીકરી કે હોમે પૈણી પેલા ઘેર જે હોય ભાભી બન્યા ના હોય કશું બન્યા ના હોય, ડાયરેક્ટ હા હું એટલે પાવર હોય. એટલે અમે ત્યાં માતાજીના મોણ, એટલે અમાર દરબારમાં આવા કેસ બહુ આવે, અને હું કદી જૂઠું બોલતો નહીં, હું સાચું જ કહું. એટલે પડીક્યો બનાવવા જાય ભૂવો પોહાણી, કે ગમે એમ કરીને ભૂવાજી 5000 લ્યો 2000 લ્યો, પણ મારી હાહુ મને બહુ હેરાન કરે ને, એટલે ગમે તે તમે દવા કરો, અને એવી કશી દવા ના હોય તો વધારે પૈસા લેજો, પણ મારે હાહુ મરી જાય એવી દવા પણ લાયા છે. બોન આ તો ચેહરમાનું મણસ ધર્મની ગાદી છે. આ ગાદીનું નામ ત્યારે પડ્યું ધર્મ રાજા વખતનું. એ ગાદી રહીને મેં ઓળખ કીધું ને કે તારો કાકો નડસ એવું ના કહેવાય. એ ભુવા, એ કે ભુવા હાજી વાત, કદી માતાજી નો ભગવાન નો ભગત હોય આવું કે નહીં, અને બન્યા લઈ નહીં તમને મોરસ. એટલે કે બુન તાર કાકા લઈને આવજે. એટલે માજી જેટલું હેરાન કરતો હશે તારા વહુજી પિયરે વાત ચાલી છે, એટલે એને કાકા ને લઈને આવ્યો બુવાજી પણ. એટલે કાકા ને હાજરી માં કીધું ભાઈ હારું તાર હાહુ હારું થઈ જાવ કરી આલો. એટલે બુવાજીએ કાકા ને બે શબ્દ કોનમાં કીધા, દીકરી ને બાપા આવા ધંધા મેં કરતા નહીં, પણ આટલું કહેજો તમારી દીકરી, શું આ કોનમાં કીધું, આટલું કહેજો તમારી દીકરી જરૂર સાસરે જશે. એ વવજીએ ડાલી સાસરીઓની વાત, થેલીમાં પાહો લુગડો ભર્યો રે. બહુજી પાહો બાપુજીની શિખામણ લઈને બુવાજીની શિખામણ લઈને હાહરીમાં આવ્યો. પણ ભાઈ હાહુ તે હાહુ, હા હું તો એટલો બધો પાવર ને કે ના પૂછે વાત. ગણેશ ત્રણસો શણકા અને નણંદ, મેં નણંદ ની શાખી કીધી, નણંદ ઘંટીના થારામ થી ગમે તો અહીં એઠો વાડકો ખોલાઈને બાને બતાવે. જો બા આ એઠો વાડકો કાલ નો પડી રહ્યો, પણ બેલ્યો હોય નણંદ તે હંતાડીને ઝઘડા કરવા હાતર, એટલે આવું ના થવું જોઈએ. એટલે પછી ફરી પહો વહુજી ફરી પિયર એન વાટ ચાલી, કે નણંદે હક ના પડવા દીધો, તા તમે કોકનો વહુ નહીં થાવ, અહીં નણંદ નણંદ રહેવાનો, કોકનો વહુ તો છો તા નણંદ મળશે તારા ખબર પડશે. મેલબેગ શાખી એવી બોલું
जगत में एक एवी खाली जगह पड़ी, जगत में एक एवी खाली जगह पड़ी, कोई ना थी पूरी नहीं अने पूरा छे पण नहीं। जगत में एक एवी खाली जगह पड़ी, कोई ना थी पूरी नहीं अने पूरा छे नहीं। अने जे घर बाजे संसार में खाली जगह पूरी जाई, ये घर में ककराट कंकाश रहो नहीं, ये चाहिए खाली जगह। તમારો હોર વર નો પંદર વર નો છોકરો થયો અને પંદર હોર વર ની દીકરી થઈ, તમે દીકરી ને પૈડાઈ અને સાસરે મોકલી દીધી, એ તમારે ઘેર ખાલી જગા પડી કે નહીં? તો પછી પંદર દાડા પછી મહિને કે વર્ષે તમે છોકરા ને પૈણાવો, તાર વહુ ઘર માં આવતા એક ઓકની દીકરી નહીં? તા જે પંદર વર પેલી દીકરી ને પૈણાઈ ને હારે મોકલી ને પંદર વર જેટલો તમે માયા અને પ્રેમ કર્યો ને, એટલો જ જો આવનાર દીકરીને કરો ને, તો બાપુ મેં કહી એક જગા પૂરી જાય, કદી ઝઘડા થાય નહીં। ભુવાજી તમને કે ને કે છૂટાછેડા તો બહુ એવું હોય તો લેવાય પડે, બરાબર? પણ એમ દોઢ લીધે છૂટાછેડા થાય નહીં, કારણ કે ચોરીના ચાર ફેરો ફરો તાર અગ્નિ ની સાક્ષી લો। અગ્નિ નો મંત્ર કોઈ ભુવા જાણતા છે? જે અગ્નિ ના સાક્ષી માં જે ઓમ ફેરા ફર્યા હોય ને, એ અગ્નિ ની સાક્ષી નો મંત્ર તંત્ર કોક જાણતો હોય અને એને સાક્ષી પાછી ફેરવે તો કદાચ બોલો એટલા દાડા એની માતા હક ભગવાન છૂટાછેડા થઈ જાય ને રહ્યા નહીં। પણ અગ્નિ ની સાક્ષી જે ફેરા ફર્યા હોય ને, એ કદી છૂટાછેડા થાય નહીં। પછી દીકરી પાઈ ફરી પિયર માં જાય અને બાપુ ફરી એવી શીખવામાં હાલ, એટલે ફરી આફર જો હાહરી માં આવે ને તો ના જવા દઈએ। લુગડો ભર્યો
એટલે ઘેર જઈને દીકરી તાર તો એના બાપુજી મળે નહીં. કે બાપુજી ને એવું હતું કે હવે દીકરી ઘર મોડીને રહેશે ને હવે મારે શાંતિ થઈ. પણ જેવી રીતે શાંતિ, બાપુ તો એવું વિચારીને ખેતમ પોણતમાં જતા રહેલા. તારા દીકરીએ બા બા બાપુજી કહે તા કે બા તાર બાપુ પોણતમાં જ્યાં છે તમ તા કે હ અહીં દીકરી હેડી તે શેતમ શેતમ જોઈ ને દીકરીએ બાપાને જોયા ને બાપાએ દીકરી જોઈ લે બાપાને તો છેડો પડી અરે રે મારી દીકરી ફરી પાછી આવી ગઈ. પણ લાય કે કઈ કારણ હશે ને બેટા જમ પાછી આવી તું તો કે બાપુજી જો હવે હું કે એ ઘેર જવાની નહીં તો કે જમ તો કે ના આ જઈ નહીં કાલે નહીં ગમે એવું તમે કેસ કરો કેસ કરો ગમે તેવી દવા કરો પણ એ ઘેર હું સાસરે જઈશ નહીં તો કે બસ મારે સાસુરામ કોઈ સુધારો થતો નથી. હવે વહુ માગ સાસુ નો સુધારો ન સાસુ માગ વહુ નો સુધારો ચો મેરા. પણ બાપુજી એમ કીધું બેટા કશો વાંધો નહીં તો કે ના તમે ગમે એમ કરીને મારી હા હું મરી જાય વિદે લઈ આવો કે જાઓ તો હું કાલ કે હા હરે જો શું કે મારી હા હું મરી જાય એવી ગમે તો અહીં દવા લાવો હું કાલ સાસરી ને જઉં કે હા હા. એ બાપુજી એ ચાલ્યા બધારોની મોય દીકરીની દવા લેવા તારે આવું ખબર પડે નહી એમ અને એક ચમચી હોજે દૂધમાં હલવાની દૂધ તો તું હાલ છું તાકે હા તાકે હાલ દેવાની અને બરાબર એક મહિનો તંદન થશે ને એટલે તારી હા હું કમ્પ્લીટ જે ખાટલામાં છે ને એ ખાટલા કમ્પ્લીટ થઈ જશે કે હે બાપુ તો કે હા કે બાપુ એટલી બધી પણ એક આખો મહિનો વાર લાગશે તો કે બેટા એકદમ જો દવા કરું ને તો ખબર પડી જાય એટલે આ મહિનાની દવા આલી તો કે એક મહિનો ધીમે ધીમે હાલવાની કે પણ એક મારી વાત હોય ભાઈ તો કે શું કે ઓમય જો એક મહિનો તૈન દાડા દવા લાવે એટલે એક મહિનો તૈન દન થશે એટલે તારી હા હું મરી જશે એટલે બેટા બને એટલી સેવા કરી લેજે શું તો કે ચેવી તો કે જો તારે હું પાણી માગન તો દૂધ હાલવાનું બા હા હું શબ્દ ભૂલી જજે ને બા બા કે જે બા તમને હાથો મીત બા તમને પગો મીત બા પગ દબાવ આ બધું તાર કરવાનું એક મહિનો તૈન દન કરે પછી તાર જો કશું કરવાનું જ છે કે તો કે કશો વાંધો નહીં એટલે બાપુજી નું આટલું છેલ્લું છેલ્લું કહ્યું માન્યું અને પછી સાસરી ગયો આવું કરવા માંડ્યું. જેમ બાપુજીએ કીધું હતું એમ કરવા માંડ્યું એટલે બરાબર 28 દન થયા એટલે 28 દન થયા એટલે બહુ સાસુ નામે સુધારાયો વહુજી નામ જેમ સુધારાયો એમ સાસુ નામે સુધારાયો સાહુ રોજ અણછણ ત્રણછણ ચોગે આમ તેમ કરતો હતો
પણ સાસુ ચેતન કેવું બોલ્યો 28 દરેક બેટા એટલે વહુજી એ વિચાર કર્યો ચાલુ આજ મારે આહુ ના આટલા દને શું થયું મને બેટા કીધું બેટા ચો શું તું તો કે બા આ રહી કે આ બાજુ આઈ કે એટલે સાસુ માએ ડાબી બાજુ થી જે કેડ માં ચાવીઓ નો જુડો હતો ને એ સાસુ માએ વહુજી ને કાઢી ને કે લે બેટા આ ચાવીઓ નો જુડો તો કે જમ માજી તો કે ના વ આ શેતી નું ઘર નું તિજોરી નું કોઈ આલવું મેલવું વાંકણે આવો બધો વ્યવહાર બધો તારે જ કરવાનો હવે તું મારા લાયક થઈ હવે તું મારા લાયક થઈ અઠ્ઠાઈ દન ની દવા એટલે હારો વવજીએ વિચાર કર્યો કે આવું હવે મારા સાસુ માં મને બાબા કરે હું એમના લાયક થઈ છે તારે આવું કહ્યું છે ને સાસુ મારા લાયક થઈ ગયો એટલે કે હારું બોલ્યું ના મરી જાય હારું કે મારે આવું જે કે એમને એવું થઈ ગયું તે ફરી દવા એમના બાપુજી પૂછવા હેડ્યો આ બાબાજીએ જાલી પિયરી હો નિવાય ખેલી મલું ઘડો લીધો જો બાપુ તમે જે દવા આલી હતી એક મહિનો ત્રણ દાડાની મારી હાહુ મરી જશે એ હવે 28 દન થયા અને બાપુજી 75 દન બાચી રહ્યા મારી સાસુ ના મરી જાય દવા લાયેલો ઓ બેટા હવે 28 દન થયા 75 દન બાચી રહ્યા એમાં કશું મારું વર નહીં તકે ના આ દવા મારવાની તમે ગમે તો લઈ આયા તો જીવાડવા નહીં હોય તમારે પણ કે ગમે તો લાવો બેટા મે તારે હાહુ મરી જાય દવા નથી આલી કે તકે ચમ શું આલી તું તકે મે જે દવા લીધી તને કોનમાં લીધી મેં તો જે બજારમાં દવા લાવ્યો હતો ને એ તો હું કાયમ ચૂર્ણ લાવ્યો હતો તારે આવું ગયા છે આ થાય જે મેં દવા લીધી ને કોણમાં લીધી પેલી દવા લીધી તો ગેસ એટલી ચૂર્ણ હતું કે બેટા ચમચી ચમચી આલજે પણ કોણમાં તે હાથ પગની સેવા કરજે હવે એક જ લીધી કોઈ રાગો વધારો અલે આયે આયો જમાનો ફેશન વાળો આયો જમાનો ફેશન વાળો અલ્યા વ્યસન નો નહી પાર કાયા મારી દુબળી પડી
ઝડપી જિંદગી ગઈ હેમો અરધી ઉંગમાં ગઈ પ્રગતિ કરવાની ઢોરા ચડઈ હે ડાકોર ભોમે મેરો ભણાયો ડાકોર ભોમે મેરો ભણાયો તર ભાડા ના પૈસા કઈ અલ્લા તારી બધી કમાણી કા ગઈ તારા ગજવા માં પૈસો Yeah.